subscribe and don't forget to press the bell icon to get notified whenever we upload a new video. રોકડ વ્યવહારના નિયંત્રણ હેતુસર આવકવેરા કાયદા હેઠળ ટીડીએસની પણ કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરાય છે તેની સમજ આપશો સૌથી પહેલાં તો પહેલી સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ કારણ કે જુલાઈ બે હજાર ઓગણીસમાં નિર્મલાજીનું એ અંદાજપત્ર આવ્યું એટલે પહેલી સપ્ટેમ્બર બે હજાર ઓગણીસથી અમલી બને તેમ ટીડીએસની તમે જે પ્રશ્ન પૂછ્યો એ ટીડીએસની એક નવી જ જોગવાઈ સેક્શન વન નાઇન્ટી ફોર એન એકસો ચોરાણું એન દાખલ કરવામાં આવી જેમાં જોગવાઈ એ કરવામાં આવી કે કોઈ પણ નાણાકીય વર્ષ દરમિયાન જો એક કરોડ રૂપિયાથી વધુ આજે તમે બેંકમાંથી ઉપાડ કર્યા હોય અને એક એક જ બેંકના એક કે વધુ શાખાઓ પણ આવી જાય એમાં કારણ કે દરેકની પાસે તમારો પાન નંબર હોય એટલે ધે કેન્ડ ટ્રેક કે ભાઈ કોણ કેટલા ઉપાડ કરે છે તો એવા કેસમાં તમારે આ ઉપાડ જે ધ મોમેન્ટ ઇટ ક્રોસિસ દેટ ફિગર ઓફ વન ક્રોર બેંક તમારા ઉપાડની રકમમાંથી બે ટકાના દરે ટીડીએસ કરે એ પ્રકારની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે બે હજાર વીસનું અંદાજપત્ર આવ્યું ને ત્યારે આ જોગવાઈ તો ચાલુ રહી વન નાઇન્ટી ફોર એનની પણ વન નાઇન્ટી ફોર એનમાં એક વધુ એ લોકોએ એક પેટા જોગવાઈ પણ દાખલ કરી અને એ ખાસ કરીને જે નિયમિત આવકવેરા રિટર્ન ન ભરતા હોય એક કરોડ સરકાર એમ કહે છે કે ભાઈ એક કરોડથી વધારે જો તમે ઉપાડો તો અમે બે ટકા ટીડીએસ કરીશું એટલે વી ડોન્ટ વોન્ટ યુ ટુ તમે વાપરો ડેબિટ કાર્ડ વાપરો ક્રેડિટ કાર્ડ વાપરો પણ વાય ડુ યુ વોન્ટ ટુ સ્પેન્ડ સો મચ ઓફ કેશ ઓલ ધ ટાઈમ એક કરોડની લિમિટ આપી એમણે વર્ષ દરમિયાન પણ આ જે નોન ફાઇલર્સ છે કે તમે રિટર્ન પણ ભરતા નથી તો ત્યાં આગળ એમણે એમ કહ્યું કે વીસ લાખ રૂપિયાથી વધુ જો તમારું ઉપાડ હશે તો બે ટકા વન નાઇન્ટી ફોર એનમાં અને એ નોન ફાઇલર એટલે કયા આધારે કે છેલ્લા ત્રણ વર્ષના જેણે આવકવેરા રિટર્ન્સ ભર્યા નથી એવા શખ્સને નોન ફાઈલર ગણીને એના કેસમાં વીસ લાખ રૂપિયા ઉપર બે ટકા અને જો એક કરોડની લિમિટ થાય તો એના ઉપર પાંચ ટકાના દરે ટીડીએસ કરવાનું એનું કારણ અલબત્ત ટીડીએસ છે એટલે તમે તમારી આવકનું રિટર્ન ભરીને તમે એ રિફંડ માગી શકો છો પણ ધ પોઈન્ટ ઇઝ કે રિટર્ન ભરવું પડે રિફંડ માગવું પડે અને આવકવેરા ખાતાના આઈસાઇટમાં એમની નજરમાં એમની બાજ નજરમાં ઇનફેક્ટ આપણે આજનો એપિસોડ ચારમી પૂર્ણ કરીએ તે પહેલાં આપણે દર્શક મિત્રોને જેને આપણે સ્પેસિફાઈડ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કહીએ છીએ હવે એ સ્પેસિફાઈડ ફાઈનેન્શિયલ ટ્રાન્ઝેક્શન્સના સંદર્ભમાં પણ જોગવાઈ એ છે કે તમે તમારું જો સેવિંગ્સ એકાઉન્ટ હોય અને એમાં તમે વર્ષ દરમિયાન નાણાકીય વર્ષ દરમિયાન દસ લાખ રૂપિયાથી વધારે રોકડ રકમ જમા કરી હોય ને તો એવા ટ્રાન્ઝેક્શનો ના કેસમાં જેને એસ એફ કહેવાય છે સ્પેસિફાઈડ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ હા એ સ્પેસિફાઈડ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સના રિપોર્ટિંગમાં તમારા પાન સાથે આવી જાય ઓકે એટલે પછી તમને આવકવેરા ખાતું પૂછી શકે કે ભાઈ આ તમે દસ લાખથી વધારે જે રોકડ જમા કરી એ શેના માટે ભલે યુ મે હેવ ઓફિશિયલ સોર્સિસ જમા કરવામાં તમને કોઈ દંડ નથી પણ એ એમ કહે છે કે ભાઈ તમે દસ લાખથી વધારે જમા કરી તો વી વુડ લાઈક ટુ નો મોર અબાઉટ યોર ઇન્કમ અથવા તો પૂછવા પણ માગીએ કે આ શેના માટેની રકમ છે અને ચાર્મીબેન જો કરંટ એકાઉન્ટ હોય એટલે કે સામાન્ય રીતે કરંટ એકાઉન્ટમાં તમારા ધંધાને લગતી કોઈક ને કોઈક તમારે ને બધું જમા કરતું વકરો જે કરતા હોય તો એમાં કોઈ તમને દંડ કે બીજું ટીડીએસ ટીસીએસ નથી પણ નું રિપોર્ટિંગ ચોક્કસ થાય એટલે એક થી વધારે જો તમારો ધંધાકીય વકરો તમે બેન્કમાં રોકડ સ્વરૂપે જમા કર્યો હોય તો બી વેર એન્ડ આઉટ કે તમને જેટલી ખબર છે એટલી જ આવકવેરા ખાતાને પણ ખબર રહેવાની છે બીકોઝ દેટ વિલ બી રિપોર્ટેડ અને રિપોર્ટિંગ બેંક જ કરશે અને જે આવકવેરા ખાતાનું જે એ લોકોનું પોર્ટલ છે અને ઇન્સાઈટ એમનો જે આખો એક પ્રોગ્રામ છે જેના દ્વારા એ લોકો હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે ઇનફેક્ટ કેટલી બધી સ્ક્રુટિનીની નોટિસો દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે આ તમારા આખા જે બિહેવિયર ઇકોનોમિક બિહેવિયર કે તમારા પેટર્ન ઓફ યુ નો સ્પેન્ડિંગ ઓર ડિપોઝિટિંગ મની ઇન ટુ યોર બેંક એકાઉન્ટ્સ એ બધા ઉપરથી આવકવેરા ખાતું નક્કી કરે છે એટલે આ રોકડથી તો જેટલા આગળ રહ્યા ને એટલું સારું હં તમે જે કહ્યું એ આજે રોકડાને કાલે ઉધાર મને લાગે છે એ એ એની અંદર હવે ફેરફાર કર્યા વગર ચાલશે નહીં જો નિરાંતે ઊંઘવું હોય તો શક્ય એટલા ઓછા રોકડના વ્યવહારો થાય એ તમારા હિતા